સુપ્રભાત મારા વાલા બાળકો, ચાલો તમે બધા ઉઠી ગયા, સરસ. તો આજે આપણે સામાન્ય જ્ઞાનના પીરિયડમાં શું કરવાના છે તમને ખબર છે? હા જી, જુઓ અહીં કેટલા સરસ રંગબેરંગી વાહનો ટીચરે મૂક્યા છે, બરાબર ને? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે શાના વિશે આજે ભણવાના છે. તો આજે તો આપણે આપણા વાહનો વિશે શીખવાના છે, બરાબર? વાહનો એટલે કે આપણા પરિવહનો. બાળકો, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરીએ છીએ ને, બરાબર? અને આપણે દૂર સુધી જવા માટે પણ શું વપરાય છે? હા જી, તો આપણે એરોપ્લેનમાં પણ જવું પડે છે ને. હા, તો આ બધા આપણા પરિવહનો છે, એટલે કે આપણા વાહનો છે, બરાબર? તો બાળકો, આપણે સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર વગેરે વાહનોનો ઉપયોગ કરીએ છીએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તો તે બધા આપણા પરિવહનો કહેવાય છે. જુઓ, હવે આપણા વાહનો કયા કયા પ્રકારના છે? તો પહેલા તો જમીન માર્ગે ચાલતા વાહનો, એટલે કે જે જમીન ઉપર ચાલે છે. જુઓ, અહીં બસ, કાર, નાની નાની ઓટો રિક્ષા, આ બધી છે ને જમીન ઉપર ચાલે છે. એટલે કે આપણે, તમે સ્કૂલે આવો છો તો બસમાં આવો છો ને? હા જી. તો બાળકો, જે વાહનો જમીન પર ચાલે છે તે જમીન માર્ગે ચાલતા વાહનો કહેવાય છે. આપણે દૂર અને નજીકના સ્થળોએ મુસાફરી કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? ત્યારબાદ બાળકો, આ છે હવાઈ માર્ગે ચાલતા વાહનો, એટલે કે આકાશમાં ઉડતા વાહનો. આ વાહનો ખૂબ જ દૂર આવેલા સ્થળોની મુસાફરી કરવા માટે વપરાય છે, તેમને હવાઈ માર્ગે ચાલતા વાહનો એટલે કે આકાશમાં ઉડતા વાહનો કહેવાય છે. જેમ કે હેલિકોપ્ટર, એર બલૂન, એરોપ્લેન એટલે કે વિમાન, બરાબર? અને હા બાળકો, આ જુઓ, આ છે રોકેટ. આ સ્પેસમાં જવા માટે એટલે કે સ્પેસશિપ, અવકાશ યાત્રા કરવા માટે વપરાય છે, બરાબર? ચાલો ત્યારબાદ બાળકો જુઓ, અહીં આ છે જળ માર્ગે ચાલતા વાહનો, એટલે કે પાણીમાં ચાલતા વાહનો. આપણે આ વાહનો પાણી ઉપર ચાલતા હોવાથી તેને જળ માર્ગે ચાલતા વાહનો કહેવાય છે. તે દૂર અને નજીકના સ્થળોએ જવા માટે પણ વપરાય છે, બરાબર? જુઓ, આ છે હોડી, યોટ, બરાબર? તો હોડી નદી અને સરોવર પાર કરવા માટે વપરાય છે, જ્યારે જહાજ અને ક્રૂઝ દરિયો અને મહાસાગરમાં મુસાફરી કરવા માટે વપરાય છે. તો બાળકો, તમને સમજ પડી? આ છે આપણા પરિવહનો, એટલે કે આપણા વાહનો. જમીન માર્ગે ચાલતા વાહનો, હવાઈ માર્ગે એટલે કે આકાશમાં ઉડતા વાહનો, અને જળ માર્ગે ચાલતા વાહનો. અને હા બાળકો, આ છે રેલગાડી. આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે રેલગાડીમાં પણ જઈએ છીએ ને? હા જી, પણ તેના માટે અલગ રેલવે સ્ટેશન હોય છે. તે રેલવે ટ્રેક ઉપર ચાલે છે, તે રોડ ઉપર નથી ચાલતી, બરાબર ને? પરંતુ તે છે જમીન માર્ગે ચાલતા વાહનો, બરાબર? જુઓ, આ બધા આપણા જળ માર્ગે ચાલતા વાહનો, બરાબર છે? દરિયામાં મુસાફરી કરવા માટે આપણને હોડી, ક્રૂઝ, સ્ટીમર વગેરે વાહનોની જરૂર પડે છે. અને આ બધા હવાઈ માર્ગે ચાલતા વાહનો, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે પણ આપણને વિમાન અને એરોપ્લેનની જરૂર પડે છે ને? હા જી. તો આ બધા છે હવાઈ માર્ગે ચાલતા વાહનો. અને બાળકો, આ છે એર બલૂન. એર બલૂનમાં બેસીને આકાશમાં ઉડવાની મજા પડે છે, બરાબર? તો તમને મજા આવી આપણા વાહનો વિશે સમજવાની? તો તમે બરાબર યાદ રાખી લેજો, આપણા વાહનોમાં જમીન માર્ગે ચાલતા વાહનો, હવાઈ માર્ગે એટલે કે આકાશમાં ઉડતા વાહનો, અને જળ માર્ગે એટલે કે પાણીમાં ચાલતા વાહનો, બરાબર? ચલો, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.